કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનની મોડી રાતે ધરપકડને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું. ખરગે ઉપરાંત સાંસદ રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે કહ્યું કે જે પણ વડાપ્રધાનનો સાથ નહીં આપે તે જેલમાં જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સોરેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા દબાણ કરવા માટે ઈડીનો ઉપયોગ કરવો એ સંઘવાદ માટે એક મોટો ફટકો છે. આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ પોતે ભ્રષ્ટાચારમાં ડૂબી ગયો છે અને સત્તા વળગાડમાં લોકશાહીને નષ્ટ કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ પ્રહાર કરતા કહ્યું કે જે મોદીજી સાથે નહીં જાય તે જેલમાં જશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર ઈડી લાદવી અને તેમને રાજીનામું આપવા દબાણ કરવું એ સંઘવાદ માટે એક મોટો ફટકો છે. તેમણે કહ્યું કે પીએમએલએની જોગવાઈઓને ખતરનાક બનાવીને વિપક્ષી નેતાઓને ડરાવવા એ ભાજપની ટૂલ કિટનો એક ભાગ છે. ખરગેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ કાવતરાના ભાગરૂપે એક પછી એક વિપક્ષની સરકારોને અસ્થિર કરવાનું ચાલુ રાખી રહી છે. ખરગેએ કહ્યું કે ભાજપના વોશિંગ મશીનમાં જે ગયું તે સફેદ જેવું સ્વચ્છ છે, જે ન ગયું તે દૂષિત છે. લોકશાહીને સરમુખત્યારશાહીથી બચાવવી હશે તો ભાજપને હરાવવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે અમે ડરવાના નથી, અમે સંસદથી લઈને શેરીઓ સુધી લડતા રહીશું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ઈડી, સીબીઆઈ, આઈટી વગેરે હવે સરકારી એજન્સીઓ નથી રહી, હવે તે ભાજપનો વિપક્ષ સેલ બની ગઈ છે. ભ્રષ્ટાચારમાં ડૂબેલા ભાજપ ખુદ સત્તાના વળગાડમાં લોકશાહીને નષ્ટ કરવાનું અભિયાન ચલાવી રહી છે.